हेलो फ्रेंड्स, वेलकम टू अवर यूट्यूब चैनल साइंस एजुकेशन। आज ना वीडियो में आपणे दैनिक जीवन में पीएच नु महत्व नी अंदर पाचन तंत्र में पीएच नु महत्व शुं होय छे तेनी वात करशुं। आगळना वीडियो में आपणे जोई गया हता के अपना सजीवों में पीएच नु महत्व शुं होय, तेमज जमीन में पीएच नु महत्व शुं होय छे। तो अपने बधाने तमने जाणीने नवाई लागशे, अने आपणे छठा चेप्टर में जाणशुं पण के पाचन तंत्र नी अंदर रहेलू जे जठर छे, ए जठर हाइड्रोक्लोरिक एसिड नो स्त्राव करे छे। जठर केनो स्त्राव करे? हाइड्रोक्लोरिक एसिड नो, HCl नो। अने ए पाचन मां खूब ज उपयोगी छे। जठर ने नुकसान पहोंचाड्યા वगर पाचन मां आपणने खूब मददरूप थाय छे। पण घणी वखत आपणने अपचो थई जातो होय, तो अपचा दरमियान जठर मां एसिड नो स्त्राव वधारे थाय छे। जेने लीधे जठर मां दर्द अने बढ़तरा थाय छे। अने जेने आपणे आपणी सादी भाषा मां शुं कहीए? एसिडिटी कहीए छीए। एसिडिटी कहे छे। आपणे वारंवार कहेता होईए के भाई एसिडिटी थई गई छे, हेळी। અને આ એસિડિટી છે એ એસિડ ને હિસાબે થાય, તો આપણે આગળ જોઈ ગયા હતા એસિડ ને તટસ્થ કરવા, એસિડ ની અસર ને નાબૂદ કરવા માટે આપણે શું વાપરતા હતા? બેઝિક પદાર્થો। તો સેમ આમાં પણ એસિડિટી ના ઉપચાર માટે કેવા પદાર્થો વપરાય? બેઝ વપરાય છે, બેઝિક પદાર્થ, અને એને એન્ટાસિડ કહેવાય। એન્ટાસિડ અથવા તો બીજી ભાષામાં આપણે ગુજરાતીમાં કેવું હોય તો પ્રતિ એસિડ પદાર્થો કે જે એસિડિટીના ઉપચારમાં વપરાય છે। આ પ્રતિ એસિડ પદાર્થોના જુદા જુદા ઉદાહરણોની વાત કરીએ તો મોટાભાગે બે વધારે વપરાય છે। એમાંથી પહેલું છે એ આપણે ઘરમાં જ હોય છે, ખાવાનો સોડા કે જેનું રાસાયણિક સૂત્ર થાય NaHCO3, સોડિયમ બાયકાર્બોનેટ અથવા સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ। અને બીજો એક પદાર્થ વપરાય છે મિલ્કોપ મેગ્નેશિયા અથવા એનું રાસાયણિક સૂત્ર થાય MgOH2, એટલે કે મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ। તો આ બંને છે એ એસિડિટીના ઉપચારમાં વપરાય છે, અને તેને પ્રતિ એસિડ અથવા તો એન્ટાસિડ કહે છે। તો આ વાત હતી કે આપણા પાચન તંત્રમાં પીએચ છે એનું પણ ઘણું બધું મહત્વ છે। હવે આપણે આગળ હજી પણ જોશું કે દાંતનું જે ક્ષયન છે, એટલે કે દાંતનું જે ખવાણ છે, એ રોકવામાં પીએચ નું મહત્વ। તો આપણે અહીંયા ટોપિક નવો છે એ લઈએ આની અંદર। દાંતનું ક્ષયન એટલે કે ખવાણ, ઉપલું જે ફળ હોય એ ખવાતું હોય, દાંતનું ક્ષયન રોકવામાં પીએચ નું મહત્વ। તો આપણું જે દાંત છે એ દાંતનું ઉપરનું સ્તર કેલ્શિયમ ફોસ્ફેટ નું બનેલું છે। કેલ્શિયમ ફોસ્ફેટ CA3PO4+ કેલ્શિયમ ફોસ્ફેટ નું બનેલું છે, અને એ કેલ્શિયમ ફોસ્ફેટ છે કઠિન પદાર્થ છે, પાણીમાં ઘડીકમાંથી ઓગળતો નથી,
અને જનરલી આપણા જે મો હોય એ મોના અંદરની પીએચ, મોની અંદરની પીએચ 5.5 જેટલી હોય છે. હવે જ્યારે આ પીએચ 5.5 કરતા ઓછી થઈ જાય ત્યારે દાંતના ક્ષયની શરૂઆત થાય છે. હવે આ 5.5 કરતા ઓછી ક્યારે થશે તો એમાં આપણે હું તમને એક વાત કહું કે ખોરાક લીધા બાદ એ જે ખોરાકના કણો છે એ આપણા દાંતની વચ્ચે રહી ગયા હોય છે અને એ ઉપરાંત આપણા મોંની અંદર બેક્ટેરિયા પણ હોય છે. તો આ બેક્ટેરિયા છે એ આ જે ખોરાકના જે કણો રહી ગયા છે એ ખોરાકના કણો છે અને બીજા જે કોઈ શર્કરા ગ્લુકોઝ જેવા પદાર્થો છે એ આપણે બે વસ્તુ લખીએ કે ભાઈ મોના બેક્ટેરિયા શું કરશે, કેની સાથે કેની કેની વચ્ચે પ્રક્રિયા કરશે, તો કે એક તો વધેલા ખોરાક, ક્યાં વધેલો ખોરાક મોની અંદર જે રહી ગયેલો હોય છે એ, અને બીજું કોણ શર્કરા, આ બંને સાથે પ્રક્રિયા કરી અને એસિડ ઉત્પન્ન કરે. શું ઉત્પન્ન કરે, એસિડ ઉત્પન્ન કરે, અને એસિડ ઉત્પન્ન થાય એને હિસાબે આપણા મોની પીએચ કેટલી થઈ જાય, 5.5 કરતા શું થઈ જાય, ઘટી જાય, ખરી, અને એને હિસાબે આપણા દાંતનું શું થઈ જાય, ક્ષયન થવાની શરૂઆત થાય છે. તો આ ક્ષયનને અટકાવવા માટે શું કરવું, તો આ ક્ષયનને અટકાવવા માટેનો એક સરળ ઉપાય છે કે જમ્યા બાદ બ્રશ કરવું. એટલે આપણે જે ટૂથપેસ્ટ વાપરીએ છીએ આ ટૂથપેસ્ટ છે એ મોટા ભાગે બેઝિક પદાર્થોની બનેલી હોય છે, એટલે એની મદદથી શું થાય કે આપણા મોંની પીએચ જે 5.5 કરતા પણ ઘટી જાય, એસિડ વધારે બને, તો આ બેઝિક પદાર્થો એને તટસ્થ કરી દે, અને આ બેઝિક પદાર્થો તટસ્થ કરી દે માટે આપણા દાંતનું જે ક્ષયન છે એ શું થઈ જાય, અટકી જાય. તો આ વાતથી આપણે દૈનિક જીવનમાં પીએચ નું મહત્વની અંદર આજના વિડીયોમાં આપણે વાત કરી છે. આગળના ટોપિકમાં આપણે પાચન તંત્ર જોયું હતું અને અત્યારના ટોપિકમાં દાંતનું ક્ષયન જોયું હતું. હવે આપણે હજી પણ આગળ એક વસ્તુ જોશું કે જે આગળના વિડીયોમાં આપણે જોશું દૈનિક જીવનમાં પીએચના મહત્વની અંદર એક પ્રવૃત્તિ અને એ ઉપરાંત બીજી એક ઘટના છે એ પણ આપણે જોવાની છે. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. હેલો ફ્રેન્ડ્સ, વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલ સાયન્સ એજ્યુકેશનને સબસ્ક્રાઇબ કરજો અને બેલ આઇકોન પર ક્લિક કરજો જેથી કરીને આગળના દરેક વિડીયોની નોટિફિકેશન આપને મળતી રહે. થેન્ક યુ.